હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એક વખત મોટી આગાહી કરી છે તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝને હું છું તમારી સાથે કિશન ત્રિવેદી પૂર્વોત્તર ભારત માટે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાનો છે પૂર્વ ભારતમાં આવતા સબ હિમાચલના પશ્ચિમ બંગાળ સિક્કિમમાં સત્યાવીસ ઓગસ્ટે આંદોબાર અને નિકોબારમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે હાલમાં દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટે અરુણાચલ પ્રદેશ આસામ અને મેઘાલયમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જો કે આગામી પાંચ દિવસ સુધી ઘણા રાજ્યોનું વધુ વરસાદના કોઈ સંકેત નથી પૂર્વોત્તર ભારત માટે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાનો છે પૂર્વ ભારતમાં આવતા સબ હિમાલયન પશ્ચિમ બંગાળ સિક્કિમમાં સત્યાવીસ ઓગસ્ટે આંદોબાર અને નિકોબારમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ ભારત માટે હવામાન વિભાગનું કહેવું છે કે તમિલનાડુ પાંડુચેરી અને કરાઈકલમાં સત્યાવીસ ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના છે આ સિવાય કેરળ અને તમિલનાડુમાં આગામી ત્રણ દિવસ માટે ખૂબ જ ગરમ હવાની આગાહી કરવામાં આવી છે તેલંગાણામાં આગામી ચોવીસ કલાકમાં ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને ગજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે શનિવારે આ માહિતી આપી હતી આગામી સાત દિવસો દરમિયાન રાજ્યના કોમરમ ભીમા આસિફાબાદ મંચેરિયલ કરીમનગર પેદાપલ્લી જયશંકર ભોપાલપલ્લી મુલુબ ભદ્રાદી ખમ્મમ મબુદાબાદ વારંગલ હનમકોંડા જનગાંવ વગેરે જિલ્લામાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે મધ્યમ વરસાદ અથવા ગજવીજ સાથે વરસાદની અપેક્ષા છે હવામાન વિભાગે કહ્યું કે આગામી એક સપ્તાહમાં દિલ્હીમાં વરસાદના કોઈ સંકેત નથી બે સપ્ટેમ્બરે મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે તે જ સમયે લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો તે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે જોકે વરસાદ ન પડી શકે પરંતુ દિલ્હીનું આકાશ આવતા અઠવાડિયે છવાયું રહેવાની સંભાવના છે આ સિવાય સત્યાવીસ ઓગસ્ટે દિલ્હીમાં જોરદાર પવન ફૂંકાય તેવી શક્યતા છે અઠ્યાવીસ ઓગસ્ટે લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝને જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ